જે ખુમારી છે આ આપણું સાહિત્ય છે એવી બે કડી મારે કવિ પ્રદીપની એમાં ઓલો રીજાંગલા વાળો ટૂંકમાં મારે પ્રસંગ લેવો છે એટલે મને ગમતું આ ગીત કવિ પ્રદીપ જ્યારે ચિત્તોડના કિલ્લાની માથે આવ્યો ત્યારે શું કહેતો હતો ये है अपना राजपुताना नादी से तलवारों पे तड़क तड़क ये है अपना राजपुताना नादी से तलवारों पे जिसने सादा जीवन काटा बरसी वीर कतारों पे क्या क्या वतन पला है आजादी के नारों पे भूत पड़ी थी जहां हजारों पद्मिनियां अंगारों पे बोल रही है કડી બોલો જેટલા અહીંયા બેઠા છે બધા માતાઓ બહેનો વડીલો મુરુબીઓ યુવાનો બધાને વિનંતી ઊંચા હાથ કરીને મારી યારે હર હર કરજો એટલે દાદા સોમનાથ સુધી નાદ ફૂગે ને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે. હમણાં એક સેકન્ડ આવું ઉભો તો એક ભાઈ એક કલાકાર ભાઈ બેઠા બેઠા વળ ખાતા હતા એ કે હા નકરા ગપ્પા જ મારવા એ કે પાકિસ્તાન સુધી અહીંથી થોડો પડકારો ફૂગે મૂળ એનો વારો નહીં આવેલો. આ ઘરનું ડાયરો એટલે આવું કહેવાય બીજે ન કહેવાય મામા એટલે એવું. પણ મેં કીધું એ પ્રકારના વાઇબ્રેશન ઊભા કરવા એમ હાસી ન હોય અતિશુક્તિ અલંકાર કહેવાય એમ. આમ આંગડાનો દરિયો રેલી ગયો એમ આપણે કહીએ તો દરિયો રેલે કોઈ એ રીતે આ છે એટલે મારે આ ફરીવાર આખી કડી બોલું હર હર આવે ત્યારે ઊંચા હાથ કરીને મારે અરે હર હર કરજો એટલે ખમા તમને બોલી હર હર વિરસનું ગીત છે એટલા માટે હું આ યાદી કરી લઉં. આજે 16 તારીખ કાલે હતન પરમ દિવસે 18 નવેમ્બર જ્યારે જ્યારે આ વાત કરું છું ત્યારે આમ હેર લોહી ચડે એવું લાગે આપણને મામા કેવડી મોટી ઘટના. હું યાદવા માટે કહું આ હીરો માટે કહું એટલે એવું નહીં કે ભાઈ આ જ્ઞાતિવાદની વાત કરે છે કે આ એક પણ સમગ્ર ભારત જેનું ગૌરવ લઈ શકે વિશ્વમાં કોઈ દી ન બને એવી ઘટના બની. 18 નવેમ્બર 1962 અને ચાઇનાએ ભારતની માથે જ્યારે હુમલો કર્યો હલ્લો કર્યો
અને હિમાલયના ખોપરાની માથે ધરતીથી 16,000 ફૂટ ઊંચે આપણે સેનાની એક ટુકડી હતી. 16,000 ફૂટ ઊંચે અને એમાં શેતાનસિંહ ભાટી નામનો રાજપૂત પણ મર્દનું બાસકું રાજપૂત એની અગવાઈમાં 120 જેટલા યાદવો અને હિમાલયના ખોપરાની માથે જ્યાં માઇનસ ડિગ્રી પછી હથિયારો લઈ અને ઉપરથી સાયનાએ હુમલો કર્યો, એટેક કર્યો. આ બનેલી ઘટના છે. વિશ્વમાં આવી ઘટના ક્યાંય બની નથી સાહેબ. એટલા માટે આપણને પોરો થયા વાત કરવાનો. અને એ વખતે હુમલો કર્યો અને એ વખતે કંટ્રોલ રૂમમાંથી કહેવામાં આવ્યું કે અમને સેના આપો, સૈન્યએ અમારા ઉપર હુમલો કર્યો છે. સતપાલસિંહ યાદવ નામનો યાદવ જે આહીર હતો એ કંટ્રોલ રૂમ ઉપર હતો. એણે કીધું શેતાનસિંહ ભાટીના હુકમથી કે અમને ટુકડી આપો, સૈન્યની બહુ જાજી સેનાએ અમારા ઉપર એટેક કર્યો, અમે તો 120 જણા છીએ. ઉપરથી હામે જવાબ મળ્યો કે આપણી સેનાની બહુ ખુવારી થઈ છે. સાયનાએ બહુ મોટો ખાલી રિજંગલામાં જ નહીં બહુ મોટો હુમલો કર્યો છે, એની જીત થાય છે અને આપણા કેટલાય હજારો યુવાનો શહીદ થઈ ગયા છે. માટે એ રિજાંગલાની ટૂંક છોડી અને તમે નીચે આવતા રહ્યો, નકર ન્યા તમને ભાવ પૂછવાય કોઈ આવવાનું નથી. સરકારનો જ ઉપરથી હુકમ છે. હું કંટ્રોલ રૂમમાં કહેવામાં આવ્યું કે નીચે હટી જાઓ અને પણ થતો અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા વ્યોમ. સાહેબ શું ઘટના બની હશે સાહેબ, આ તમે જુઓ તો ખરા. અને આપણે કોઈ દી આનું ઋણ ન ચૂકી શકીએ સાહેબ. આનું ગૌરવ લઈને ફરી અને અહીં જેટલા બેઠા 18 વર્ષના છે, હું બધાને કહું છું, અહીં છોકરીઓ છે, રાજપૂતો છે, ઇતર સમાજનું હોય, માલધારી ભાઈઓ હોય, પણ મામા ડાયરો વધારે છે એટલે કહું છું કે તમે થોડું ઘણું કંઈ નશો ન જ હોય, માવાની તો બધું સામાન્ય છે, પણ વધારે વધારે કોઈ નશો હોય તો નશો તમે આવા વીરોનો રાખજો, દેવાદ બોધરનો રાખજો, ભોજા મકવાણાનો રાખજો, રાખા ભમરનો રાખજો. કેટલા કેટલા ઈ નશો છે ને. અને તમને કોઈ એડ્રેસ પૂછે, સરનામું પૂછે તો જ્યાં રહેતા હોય ત્યાં, રાળગોનમાં રહું છું, મોવામાં રહું છું, ભાવનગર રહું છું, સુરત રહું છું, એ એડ્રેસનું કાર્ડ આપી દેજો. અને વધારે કોઈ કે ને એડ્રેસનું તો કહેજો કે આ એડ્રેસ કદાચ થોડા ઘણા અમારે ક્યારેક ફેરફાર થઈ જાય, પણેથી પણે રહેવા વયા જાય, પણ અમારું સાચું એડ્રેસ જોતું હોય તો રિજાંગલામાં અહીર ધામ અમારું એડ્રેસ છે. સાચું સરનામું જોતું હોય તો દેવાદ બોદર અમારું સરનામું છે. ભોજો મકવાણો કે નોડો ડાંગર અમારું સરનામું છે. બ્રહ્માની ત્રેવર નથી, કાળની છાતીની માથે લખાઈ ગયા છે. બ્રહ્માની તાકાત નથી કે આ એડ્રેસ ને સરનામાને કોઈ દી ભૂલી શકે. એવી ઘટના શેતાનસિંહ ભાટી નામનો રાજપૂત અને ફરક 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 ભૂજાઓ થાળ મનાણી કે ક્યાં કરાય સતપાલસિંહ યાદવ કે હા ઉપર છે હુકમ હુઆ હે કે હમ નીચે ચલે જાય ને કે હમ મારે જાયેંગે, હમારા કોઈ ભાવ પૂછને વાળા નહીં હૈ, ખબર પૂછને વાળા નહીં હૈ, ચલે જાય હમ, હમે હમ જીતેંગે નહીં, હમ હાર જાયેંગે, એસા હે કહા. શેતાનસિંહ ભાટી આમ જોયું, મેરે યાદવ મેરે આહીરો ઉપર સે હુકમ હૈ કે હમ નીચે ચલે જાય, સાયના ને એટેક કિયા હૈ ઓર ઉધર સે સાયના ગોલીબાર કર રહા હૈ, બોમ્બ ફેંક રહા હૈ, હમારે ભારત મે હમ ક્યા કરેંગે, નીચે ચલે જાય. અને દેદી એક પછી એક યાદવોએ કીધું, શેતાનસિંહ ભાટી ભાપ તું રાજપૂત છો, અમે આહીર છી, યાદવો છી, સાયના કદાચ હજારો ની લાખો ની સેના લઈને આવે અને અહીંથી એક ડગલું પાછું હટી તો આયરાણી નું ધાવણ લાજે, હવે લડી લેવું છે, માટીમાં માટી થઈને મળી જાઉં, અડપડે જીક માચીંગ અચૂક ઘટ જાત છીચ ઘટ ચૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર અને હટ જાત કંઈક કાયર હજાર કુદંત છીચ પડતે કે બંધ અને ધર ધર ખેત મજવાય દંદ આ મરી જાઉં છે. એ કુમાવ રેજીમેન્ટ અને કુમાવ રેજીમેન્ટ ની માલિકોર ઈ એક શેતાનસિંહ ભાટી અને બીજા યાદવો હતા, એ લડ્યા ભાઈ લડ્યા. એટલું નહીં, ચાઇના નો જે કમાન્ડર હતો ને સેના નાયક ઈ જોતો તો અને એને પછી એના પછી યુદ્ધ સમાપ્ત થયા પછી પ્રશંસા કરી અને એમ કહેતો તો એ સાહેબ વીર અમને કભી કહી નહીં દેખાય, એની ભાષા તો એવું હોય પણ આપણે સમજીએ એટલે આપણી ભાષામાં આવા યોદ્ધા અમે કોઈ દી જોયા જ નથી. આપણા હવાહો કહેવાય ને 120 એટલે એ 2000 હતા અને 2000 જ્યારે આપણા કરતા હથિયારો એની પાસે હારા હતા. આ કોઈ બનાવેલી બનેલી ઘટના બનાવેલી વાત નથી, વિશ્વમાં આવો કોઈ દાખલો નથી બીનો કોઈ દિવસ. અને
એમ કહેતા હતા કે છેલ્લે હથિયારો થઈ રહ્યા એટલે બંદૂકથી આમ ફાલાની જેમ બંદૂક ફરાવીને ઉલાળી ઉલાળી બબ્બેને પછાડતા હતા સાયનાને, છેલ્લે હથિયારો ભાંગી ગયા ખૂટી ગયા ત્યારે ચાર ચાર ને બથુમાં ભેળા લઈ લઈને હામામાં માથા પછાડી સાયનાને મારતા હતા. અને છેલ્લે છેલ્લે સાયનાને ઈ સાયનાનો સેનાના એક એમ કહેતો હતો કે અમારી સેનાના યુવાનોને ઈ યાદવો પગ પકડીને ઊભા ચીરી નાખતા હતા, ઈ મેં મારી નજરે જોયું છે ભલા માણસ. 114 કાયમ આવ્યા યાદવો અને સામે 1300 સેનાઓને મારી નાખ્યા હતા. કેવી ઘટના બની છે ગોગદી વિચારજો. આજ પણ જાઓ ઈ અહીરવાડ કહેવાય છે આખું રીજાંગલામાં અહીરધામ આખું ઊભું થયું છે. આ ઘટના બની છે સાહેબ. અને પછી 3 મહિના આપણે તેમ હતું કે આપણે હારી ગયા, જેમ ઓલું કૈલાસ બધું લઈ ગયા એમ રીજાંગલા આપણામાં છે જ નહીં એવું નક્કી કરી નાખ્યું હતું. પણ 3 મહિના પછી કોક ગયો અને ખબર પડી કે એ 2000 માંથી 1300 સેના મરાઈ ગયા, બીજા 700 બીજા એ ભાગી ગયા હતા ત્યાંથી. અને 3 મહિના પછી કોકે જઈને જોયું ને તો કોક બમનો આમ સીલ તોડતા હતા, એક હાથમાં બમ હતો ને એકમાં તોડેલો ભાગ હતો, કોકની બંદૂકની ડ્રેગન ઉપર બંદૂક આમ આમ આંગળીઓ રહી ગઈ હતી, કોક કોઠણીયા ભરતી ને ઉભા હતા, કોક માં ભારતીને સલામ કરતા હતા. એ મુર્દાના ખોખા 3 મહિના પછી ભારતનું રક્ષણ કરીને રીજાંગલામાં ઉભા હતા. તમે ગોગદી વિચાર તો કરજો. અને એ કોકને ખબર પડી, મીડિયામાં આવ્યું. અને મીડિયામાં આવ્યા પછી મુંબઈની બજારમાં આવેલા જતા હતા કવિ પ્રદીપ, એણે પાનના ગલેથી પિસ્તોલનું કાગળ લીધું અને કોકની પાસેથી બોલપેન માંગી અને પછી તેથી એણે એ ગીત લખ્યું કે ઓ મેરે વતન કે લોગો જરા યાદ કરો કુરબાની, જરા આંખો મેં ભરલો પાણી જો શહીદ હુએ હે ઉનકી જરા યાદ કરો કુરબાની. અને એમાં ગીત સાંભળજો કડી આવે છે, એક એકને 10 દશકો મારા, 120 જણા હતા એને 1300 ને મારી નાખ્યા, એકને 10 દશકો મારા. આવી ઘટના બની. આ ભારત વર્ષની ધરતી છે, આ આપણું હિન્દુસ્તાન છે, આ આપણી અસ્મિતા છે અને આ આપણી પરંપરા છે. અને એ પરંપરા માટે કેવું હોય, અને એવો બીજો દાખલો મામા યાદ આવી ગયો એટલે બીજો દાખલો બીનો એ પણ ગૌરવ લઈ શકે. એટલે એવું કઈ નથી કે ભાઈ એના જ ગોતી ગોતી હું આયુર્ના યાદવોના જ લઈ આવું, પણ મને આ અદભુત દાખલો બન્યો છે. આ 1980 જન્મેલો એ માણસ અને છેલ્લું જે યુદ્ધ થયું કારગીલનું એમાં યોગેન્દ્રસિંહ યાદવ નામનો યુવાન અને પાકિસ્તાન બરાબર આપણે એનું નામ અત્યારે ટાઈગર હિલ ઉપર પાકિસ્તાનની સેના પ્લેનમાં આવીને ઉપરથી ગોઠવાઈ ગયેલી બરાબર રીતે અને એ ઉપરથી જ હલ્લો કરતા હતા. અને એમાં આ બાજુથી આપણી સેના હામાં હથિયારોથી જવાબ આપે, આ બાજુથી પાકિસ્તાનો, એક બાજુથી 16,500 ફૂટ ઊંચે બરફની પહાડી નકરી થીજી ગયેલી, એ બાજુ કોઈ જાય જ શકે એવું બને જ નહીં, ઘટના નહીં. એટલે એ વખતે આપણા સેનાના એક કીધું કે હવે શું કરશું, હવે આપણી જીત થાય એવું લાગતું નથી, કદાચ કારગીલનું યુદ્ધ આપણે હારી જાત આ ઘટના ન બની હોત તો. અને સાહેબ તેથી યોગેન્દ્રસિંહ યાદવ નામનો એ જેને કહેવાય યુવાન, એણે કીધું કે મુજે મેરે કાના મેરે કિશન કે સાથ ભરોસા હૈ વિશ્વાસ હૈ વો મુજે વહાં તક પહોંચા દેંગે, હે કે એ મને ન્યા સુધી પુગાડી દે, મને થોડી ટુકડી આપો. અને સાહેબ બનેલી ઘટના છે, રાહમાં ઓલી આંકડિયાવાળા જે બાંધી આંકડિયા લોખંડના આંકડિયા જે આવે દેશી ભાષામાં આપણે મીંદરી કહી, એ રાહમાં બાંધી અને 16,000 ફૂટ છે બરફની પાટ જ્યાંથી કલ્પના જ ન કરી કે પાકિસ્તાન કે અહીંથી જાય, એ ટુકડીને લઈ અને યોગેન્દ્રસિંહ યાદવ ગયો. રાતમાં સડતો હતો 4 વાગે અને એ આમ ઘા કરતો જાય, એની હારે વાહિની થોડી ટુકડી હતી અને આગળ પોતે હતો. એને ખબર નહોતી પાકિસ્તાનીઓને કે અહીંથી આવે છે, પણ ક્યારેક ક્યારેક બહુ શેતાન એટલે આ બાજુથી એનું ધ્યાન દોરવા આપણી સેનાના આમ ફાયરિંગ ચાલુ હતા અને આ બાજુથી ખબર હતી આવે નહીં, પણ છતાંય ક્યારેક ક્યારેક 2 જણા આંટો મારી ધડ 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 ગોળીઓ મારી આમ ખાલી નકરા ફાયરિંગ કરીને વયા જાય. 3 ગોળી ખંભામાં લાગી, માથે ઓલું પહેરેલું હોય ટોપ જેવું એટલે ખંભામાં 3 ગોળી લાગી ગઈ, લોહીના ભભૂકા વસ્યા, હાથમાં રાહ દોરી પકડી હતી, વિચાર કરતો હતો જો દોરી મુકાઈ જાય તો આ મારો ભારતનું શું થાય, મારું તો જે થાય, પણ એ માણસ લોહીના ભભૂકા ખંભામાંથી વસતા ગયા. આ પણ બનેલી ઘટના છે જાણી લેજો. અને એ ચડતો જતો હતો, 3 ગોળી લાગી અને રાતમાં ઉપર ચડી અને બોમ્બના કર્યા ઘા અને એક પછી એક પાકિસ્તાનના બંકરને તોડવા મળ્યો. આ બાજુથી આપણી સેનાએ હલો કર્યો અને પાકિસ્તાનની એ ટાઈગર હિલ માથેથી સેનાને ભાગવું પડ્યું. યોગેન્દ્રસિંહ યાદવ નામના આહિરે પણ એ કામ કરી બતાવ્યું હતું. કેવી ગૌરવ મોટી, આના ઉપર જીવી જવાય સાહેબ, આનાથી મોટો નશો કયો હોય. એટલા માટે દેખો યહાં ચલી થી ગોળિયાં, જલિયાવાલા બાગે દેખો યહાં ચલી થી ગોળિયાં, એક યહાં ખૂન કી હોળિયાં, એક યરપ્પન
આજ ધાનાણી રામો ધખ્યો ભાઈ, અંગ્રેજ ને આવડું નહીં, એને કરી નહીં અમારા વાળા ને વાત નકર, જર્મન જેવી જાત દુનિયામાં રેવા દેત નહી, સારું કામ કરે મામા, પછી અમે ઉપમા દેવામાં મોળું ન રાખી. અંગ્રેજ ને જર્મન આપેલા બળિયા જોતા બે એવું ત્રીજું કરીમાં તે રણ જગાડ્યું રામડા, એ વાંધો નહીં, પણ કે અંગ્રેજ ને આવડું નહીં, કરી નહીં અમારા રામ વાળાને વાત, નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામડો, કેવડો સારું કરો એટલે અમે લોભ ન કરી, ટૂંકમાં લખવામાં લોભ ન કરી. પછી આ તું ટીંબે જુનાણા તણે ને જેથી ફેહળીઓ ફોજે તેથી બીબડીઓ બંગલે, તને જુએ જોગી દાસિયા. એટલે ઈ રામબાળે લડાવતા સપાખરું, ગોવામાં હું સપાખરું ગાતો તો મરાઠા નાચતા હતા, મેં કીધું આપકો ઇસમે કુછ સમજ મેં આતા હૈ, મને કે સમજ મેં નહીં આતા હૈ પર એસા લગતા હૈ તરવાર લેકે નિકલ જાય, મેં કીધું તો વાતો નહીં, આમાં માર માર આવે તો ઘણા એમ કે તમે આ યુગમાં મારી નાખવાની વાતો કરો, ઓમ બાપુની પાસે રહ્યો ને મારી માર માર, મેં કીધું એમ એવું નથી, મારવા જેવું ઘણું છે, આળ ને ઈર્ષા ને અભિમાન કામ ક્રોધ લોભ મોહ એને મારવાનું કહું છું. સંતો બધા ભજનમાં કહે આવું બધું મનને વારજે મારજે, તો અમે આમ ન કહીએ કે માર માર, આ ઈર્ષાન બિરસાન એ બધું એ મારવાનું છે, એટલે આ રામબાળાનું છે. એટલે સપા કરો ગીગા બારોટ લખે છે, હાંધા તોડીયા ફાંજરા વાળા હાંગળેથી બાગ સૂટા બાગ બોલી રામ, તાણે તમે આપ્યું. આવી ગઈ તારીખ મારે આવવાનું છે ને મામા, તો વાંધો નહીં હો. તારીખ 16/5/2019 ભગુડા ને ટીંબે આપણે પાછું મળવાનું છે માં માંગલના સાનિધ્યમાં, એટલે બધાએ જેટલા બેઠા છો એ તારીખ લખી લેજો ને આ વિડીયોમાં જે જોવે એ નહીં. તારીખ 16/5/2019 ભગુડા ને ટીંબે માં માંગલનો પાટોત્સવ, એમાં અમે બધા કલાકારો આવવાના છે, આપ બધા પધારશો. જય માં માંગલ. આ માર માર આવે ને આ બધું ટાણે કેવું, મોગલમાં તો બહુ ધ્યાન રાખે. હવે તમને એવું કાં નક્કી કર્યું હતું કે માર માર થઈને બંધ થઈ તો આ બધું હારો હાર થઈ જાય એવું નક્કી નહીં કર્યું હોય. માંગલ બહુ મારું ધ્યાન રાખે છે, બધાનું રાખે છે, પણ આ બહુ સરસ આવડું બધું થોડું વાસી. સમસ્ત કામળિયા આહિર પરિવાર ગુંદરણા, હા એ પ્રોગ્રામ હમણાં છે, હા અમારી છે, મને ખબર છે તમે કીધું ના, મજા કરજો. સમસ્ત કામળિયા આહિર પરિવાર ગુંદરણા, છઠ્ઠો પાટોત્સવ બરાબર ને, પાટોત્સવ છે માના સાનિધ્યમાં માં, અને સંતોવાણી કાર્યક્રમ રાત્રે, અને તારીખ છે 23/11/2018, અને કલાકાર હું છું, હું દાન ગઢવી, દાન ભાન એટલે દાન મામા,
હું રાજભા ગઢવી, પછી સંગીતાબેન લાબડિયા, અમારે નાજા મામા એટલે નાજાભાઈ આહિર, ભોળાભાઈ કામળિયા અને દીપક બાપુ હરિયાણી, અમે બધા આવવાના છે માં કમળાઈ માના સાનિધ્યમાં. તો 23/11 પણ બધા લખી લેજો, ત્યાં પૂગી જાયજો બધા. સરસ. પણ અમારા યશવંતભાઈ ગઢવી જાંબુડા એમ કે મામા કે આદેશ નો ક્ષત્રી હાથમાં તરવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે, પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું, એમાં દખલકારી ન કરવી જરાય. એટલે કેવી થઈ કાંગલી સાધુ સિંહ ધન્યવાદ સ્વીકાર કરે.